આંધળાને દેખતો કર્યો. અયોધ્યામાં ધર્મદેવના ઘરની પાછળ મહાદેવનું મંદિર, ત્યાં ઘનશ્યામ એક દિવસ દર્શન કરવા ગયા. દર્શન કરતા હતા ત્યારે દેવીબક્ષ નામના એક કાયસ્થને શંકર ભગવાન પાસે પ્રાર્થના કરીને ન માગવાની વસ્તુ માગતા સાંભળ્યો. તે સાંભળી ઘનશ્યામ ઉદાસ થઈ ગયા. તેમને ઘર છોડી તપ કરવા જવાનું મન થઈ ગયું. તેમને થયું, જગતમાં કેટલાય આવા અજ્ઞાની જીવો હશે, બધાને ઉપદેશ આપી મારે તેમનું કલ્યાણ કરવું છે. એમ વિચાર કરતા કરતા ઉદાસ મને ઘનશ્યામ ઘરે આવ્યા. ધર્મપિતાએ તેમને ઉદાસ જોયા એટલે ધર્મપિતાએ પૂછ્યું, ઘનશ્યામ, તમે આજ ઉદાસ કેમ જણાવો છો? ઘનશ્યામે તરત જ હસીને જવાબ આપ્યો, ના રે, હું કઈ ઉદાસ નથી, એમ કહી વાત ઉડાવી દીધી. બીજે દિવસે ઘનશ્યામ વિદ્યાકુંડના મંદિરે દર્શન કરવા ગયા. ત્યાં વ્રજવિહારી નામનો એક આંધળો બ્રાહ્મણ પૂજારી હતો. તેને આખું રામાયણ અને મહાભારત મોઢે, તેથી તે મંદિરમાં બેઠો બેઠો રામાયણની કથા કરતો હતો. કેટલાક ભક્તો કથા સાંભળતા હતા. કથામાં રામચંદ્ર ભગવાન 14 વર્ષનો વનવાસ ભોગવવા ઘર છોડી જાય છે તે વાત આવી. તે વાત સાંભળી ઘનશ્યામને ઘર છોડીને વનમાં તપ કરવા જવાનો વિચાર આવ્યો. તેમણે કથા બંધ રખાવીને વૈરાગ્ય સંબંધી પ્રશ્નો વ્રજવિહારી બ્રાહ્મણને પૂછ્યા. બ્રાહ્મણે કહ્યું, કથામાં પ્રશ્ન પૂછો તો કથામાં ખલેલ પડે, માટે કથામાં પ્રશ્ન પૂછશો નહીં, મારે ઘેર આવીને પૂછજો, હું બધા જવાબ આપીશ. બ્રાહ્મણનો આવો ઉત્તર સાંભળી ઘનશ્યામ ઉદાસ થઈ મંદિરની બહાર નીકળી ગયા. ઘનશ્યામ મંદિર બહાર ઓટલા પર જઈને બેઠા. આ જોઈ બધા ભક્તોએ બ્રાહ્મણને કહ્યું, તમે ઘનશ્યામ પાસે જાઓ, તેમના આશીર્વાદ લો, ઘનશ્યામ બહુ ચમત્કારિક છે, એ તો ભગવાન છે, ઘનશ્યામને ઉદાસ ન કરશો. વ્રજવિહારી બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ. પોતાના શિષ્યનો હાથ પકડીને મંદિર બહાર ઓટલા પાસે આવી ઘનશ્યામની માફી માગી. બ્રાહ્મણે ઘનશ્યામને કહ્યું, હે ઘનશ્યામ, તમે તો ભગવાન છો, તમે ચમત્કારી છો, મને આંધળાને દેખતો કરો, હું ભગવાનનું ભજન કરીશ, પૂજા કરીશ, કથા વાંચ્યા કરીશ, મારો ગરીબનો ઉદ્ધાર કરો, માટે કૃપા કરીને મને આશીર્વાદ આપો અને મને દેખતો કરો. ઘનશ્યામને વ્રજવિહારી બ્રાહ્મણની દયા આવી એટલે તેને માથે હાથ મૂકીને ઘનશ્યામે તેની સામું જોયું. ત્યાં તો તે દેખતો થઈ ગયો. તે વખતે બ્રાહ્મણને અને ઉભેલા બીજા ભક્તોને ઘનશ્યામમાં રામચંદ્ર ભગવાનના દર્શન થયા. થોડી વારે બ્રાહ્મણ એ ઘનશ્યામના આશીર્વાદ લઈ પગે લાગી રાજી થઈ ઘનશ્યામ સામું જોતો જોતો ઘેર ગયો.